હેલો મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે અગત્યની જાહેરાત માટે અરજી માટે ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે, જેની અંતિમ તારીખ છે 12/12/2018 અને સાંજના 5:30 વાગ્યા સુધી તમે અરજી કરી શકો છો. એમાં એક જગ્યા છે સહાયક સબ ઇન્સ્પેક્ટર તથા બીજી જગ્યા છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર. બંનેમાં જોઈએ તો એક તો જાહેરાત ક્રમાંક 13 અને 14 પ્રમાણે અનુક્રમે આપેલા છે. એમાં જે સહાયક સબ ઇન્સ્પેક્ટર છે એસ્ટેટ ટીડીઓમાં જે આવે છે એમાં 52 બિન અનામત 29 શારીરિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે 10 અનુસૂચિત જાતિ માટે 16 જગ્યાઓ જે છે અનુસૂચિત જનજાતિ માટે 4 જગ્યાઓ છે શારીરિક ખોડખાપણ હેન્ડીકેપ્ડ ઉમેદવારો માટે ફાળવવામાં આવેલી છે. એની લાયકાત જે છે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ અથવા બી અથવા તેનાથી ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરી શકશે. પગાર ધોરણ શરૂઆતના 3 વર્ષ માટે 38,090 છે. ત્યારબાદ કોર્પોરેશન તથા ગુજરાત ગવર્મેન્ટના જે રૂલ્સ મુજબ જે બેઝિક છે એ પ્રમાણે મળશે. વયમર્યાદા એમાં 45 વર્ષથી વધુ નહીં રાખેલી છે, પણ એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા હોય એમના માટે બાદ નથી. બીજી જે જગ્યા છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ઇજનેરની છે. એમાં 47 જગ્યાઓ બિન અનામત ઉમેદવારો માટે છે, 20 શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે છે, 8 અનુસૂચિત જનજાતિ માટે, 11 જગ્યાઓ અનુસૂચિત જનજાતિ માટે, 2 જગ્યાઓ હેન્ડીક્રાફ્ટ ઉમેદવારો માટે છે. એમાં તમને લાયકાત જે છે એ બીઈ સિવિલ અથવા ડિપ્લોમા ઇન સિવિલ બંને ઉમેદવારો એમાં અરજી કરી શકશે. પગાર ધોરણ શરૂઆતના 3 વર્ષ 31,340 રૂપિયા છે. ત્યારબાદ ગુજરાત ગવર્મેન્ટ તથા કોર્પોરેશનના રૂલ્સ મુજબ બેઝિક મળી શકશે. વયમર્યાદા 30 વર્ષથી વધુ નહીં તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે નોકરી કરતા હોય એ ઉમેદવારો માટે કોઈ બાદ નથી રાખવામાં આવેલ. મિત્રો, આમાં અગત્યની જે સૂચનાઓ છે આપણે જોઈ લઈએ કે એમાં બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી દીઠ 112 રૂપિયા ઓનલાઈન અરજી કરતા સમયે ચૂકવવાના રહેશે. શરત નંબર 2 છે કે એમાં જે તમે જે ફોર્મ ભરશો એમાં જે વિગતો હશે એ તેને ફાઇનલ ગણવામાં આવશે અને મ્યુનિસિપલ કોર્પોરેશન માગે ત્યારે એ જે નકલો તમે જે રજૂ કરી છે જે માહિતી દર્શાવી છે એ જે તે સમયે રજૂ કરવાના રહેશે. અને એમાં જે વિગતો ભરવામાં આવી છે એમાં ફેરફાર થતા તફાવત જણાવે છે તો ઉમેદવારી રદબાતલ ગણવામાં આવશે. નંબર 3માં છે કે જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલ હોય એ ફોટોગ્રાફની કોપીઓ પોતાની પાસે રાખવાની, તેથી જે તે વખતે તે રજૂ કરવાના રહેશે. 4 નંબર શરતમાં લખેલું છે કે ઉમેદવાર એક જ જગ્યા માટે એક કરતાં વધુ અરજી કરી શકશે, તો તેની અરજી રદ કરવા અંગે નિર્ણય કરવાની સત્તા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. કે કોઈ પણ એક જ જગ્યા હોય અને તેમાં એની વારેવાર તમે અરજી કરેલી હશે તો એના માટે એની સત્તા કોર્પોરેશનની રહેશે. નંબર 5માં ઉંમર લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે. નંબર 6માં માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલ હોય તો તેનું સમકક્ષ ટકામાં કન્વર્ઝન કોષ્ટક રજૂ કરવાનું રહેશે. નંબર 7માં છે જાહેરાતમાં માગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત ડિગ્રી મેળવ્યા બાદનો જ અનુભવ ગણવામાં આવશે, તે પહેલાંનો અનુભવ કોઈપણ સંજોગોમાં માન્ય ગણાશે નહીં. અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમયે ઉમેદવારે અરજીમાં જે અનુભવ દર્શાવેલ હોય તે સમર્થમાં અનુભવનો સમયગાળો, દિવસ, માસ, વર્ષ તથા બજાવેલ ફરજોનો પ્રકાર, મેળવેલ અનુભવની વિગતો સહિત માન્ય સંસ્થાનું ઇનવર્ડ આઉટવર્ડ તથા તારીખ સાથેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. માત્ર ઓફર લેટર કે એપોઇન્ટમેન્ટ લેટર અનુભવના પુરાવા તરીકે માન્ય ગણાશે, પરંતુ જો તેની સાથે વખતોવખત સંસ્થા દ્વારા અપાયેલ ઇજાફા કે પ્રમોશનના હુકમ, પગાર સંબંધિત પુરાવા કે અન્ય આધારભૂત ગણી શકાય તેવા પુરાવા રજૂ કરે તો તેની પૂરતી ચકાસણી કર્યા બાદ જણાયથી આવો અનુભવ માન્ય ગણવામાં આવશે. આ મુદ્દો અગત્યનો છે. આમાં જણાવવામાં આવ્યું છે કે જે તમે શૈક્ષણિક લાયકાત પછીની જે ડિગ્રી હશે તો જ એનો અનુભવ ગણવામાં આવશે. માનો કે શૈક્ષણિક લાયકાત તમારી 2013માં તમે ડિગ્રી યા તો ડિપ્લોમા પાસ કર્યું હશે અને 2013 પહેલાંનો જો અનુભવ એમાં બતાવેલો હશે તો એ માન્ય ગણવામાં આવશે નહીં. તદુપરાંત કોઈ બી કંપનીનું તમે
એપોઇન્ટમેન્ટ લેટર યા ઓફર લેટર બતાવશો તો એના પછીના તમારા પુરાવા હોવા જરૂરી છે, જેમ કે પગારની સ્લીપ છે, તમારું બેંકનું રિટર્ન ભરેલું હશે, એમાં તમે જે કંપનીનું બતાવેલું હશે એ બધા પુરાવા રજૂ કરશો તો કોર્પોરેશનને માન્ય ગણશે. નંબર 8માં જોઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ માટેની ખાસ છે કે એમને પ્રમાણપત્રોની ચકાસણી સમયે છેલ્લા માસની પગાર સ્લીપ રજૂ કરવાની રહેશે. તદુપરાંત એક કરતાં વધુ હોદ્દા પર જો એ લોકો પ્રમોશન કે સિલેક્શનના હુકમની નકલ ઓપ્શન અવશ્યપણે રજૂ કરવાની રહેશે. એટલે કોર્પોરેશનના ઉમેદવારો માટેની મહત્વની છે. 9 નંબરના મુદ્દામાં આપેલું છે કે મૂળ ગુજરાતના હોય તેવા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોના કિસ્સામાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. અને બીજું એ કે ગુજરાત સિવાયના અન્ય કોઈ રાજ્યનું સર્ટી એમાં માન્ય ગણાશે નહીં. 10 નંબરમાં મહિલાઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. એના પછીના એક નિયમમાં લખવામાં આવે છે 11 નંબરમાં વિકલાંગ ઉમેદવારોને 10 વર્ષની વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. 12 નંબરમાં ઉમેદવાર 40% તેથી વધુ શારીરિક ખોટખાપણ ધરાવતા હોવાનું સિવિલ સર્જનની સર્ટિફિકેટ રજૂ કરેલ હશે તો જ ઉમેદવારને વિકલાંગ ઉમેદવાર પીએચ ફિઝિકલ હેન્ડીકેપ જેને કહીએ છીએ તે ઉપલી વયમર્યાદામાં અને અનામતનો લાભ મેળવી શકશે. ગુજરાતના અનામત જાતિના ઉમેદવારે અનામત જગ્યા ઉપર કે બિન અનામત જગ્યા ઉપર અરજી કરવાની છે કે કેમ તે ઓનલાઈન અરજી ફોર્મમાં સ્પષ્ટ જણાવવાનું રહેશે. અને મૂળ ગુજરાતના અનામત જાતિના ઉમેદવારો બિન અનામત જગ્યા પર અરજી કરશે તો આવા ઉમેદવારને બિન અનામત જગ્યા પર ઉમેદવારોને લાગુ પડતા ધારાધોરણ લાગુ પડશે. એટલે તમે અનામત કે બિન અનામત માટે જો અરજી કરો છો તે ફોર્મમાં સ્પષ્ટપણે જણાવવાનું છે, એની શરત બતાવવામાં આવેલી છે. તમામ કેટેગરીના ઉમેદવારો માટે ઉપલી વયમર્યાદા તમામ પ્રકારની છૂટછાટ સાથે કોઈપણ સંજોગોમાં અરજી સ્વીકારની છેલ્લી તારીખે 45 વર્ષથી વધુ હોવું જોઈએ નહીં, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નોકરી કરતો હોય. એટલે કે બંને જાહેરાત માટે વયમર્યાદા 45 વર્ષ ડેડલાઇન બતાવેલી છે. કોઈપણ અનામતમાં કે બિન અનામત કોઈપણ કેટેગરીમાં 45 વર્ષથી વધુ હશે તો એને માન્ય નહીં ગણાય, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતા હોય ઉમેદવાર. 15 નંબરમાં બતાવ્યું છે આગળ જે આવી ગઈ કે જાતિ કેટેગરી જે દર્શાવેલ છે પાછળથી એમાં ફેરબદલ નહીં થઈ શકે. 16 નંબરમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે બતાવ્યું છે કે એમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ લાવવાનું રહેશે અને 3 વર્ષ નાણાકીય સુધીની છૂટછાટ વાળું હશે તો જે માન્ય ગણવામાં રહેશે. પછીના મુદ્દામાં પરિણિત મહિલા ઉમેદવારે પ્રમાણપત્રની માતા પિતાની આવકને આધારે રજૂ કરવું પડશે, પિતાની આવક એમાં નહીં ગણી શકાય. એનેક્ષર 1A પરિશિષ્ટ ક અથવા પરિશિષ્ટ 4ને સ્થાને અંગ્રેજીમાં એનેક્ષર 1 એનેક્ષર 1A નું પ્રમાણપત્ર માન્ય નહીં ગણાય. જો કોઈ ઉમેદવારે નિયત સમયગાળા દરમિયાન ઇસ્યુ થયેલ નિયત સમૂહના પ્રમાણપત્ર રજૂ નહીં કરે તો તેઓની અરજી અમાન્ય ગણવામાં આવશે અને તેઓને બિન અનામત જગ્યા સામે પણ વિચારણામાં લેવામાં આવશે નહીં. એટલે આ બધી વિગતો સાચી અને બધું જે જે પ્રમાણે મુદ્દા લખેલા જે શરતો છે એ પ્રમાણે અરજી કરવાની રહેશે. મહિલા ઉમેદવાર જો પિતાને બદલે પતિના નામે અરજી કરવા માંગતા હોય તેમને લગ્ન રજીસ્ટ્રેશનની નકલ, અસલ પ્રમાણપત્રોની ચકાસણી સમય ફરજિયાતપણે રજૂ કરવાની રહેશે. 18 નંબરમાં મોબાઈલ નંબર માટે આપેલું છે કે મોબાઈલ યોગ્ય નંબર લખવો, એમાં તમને મોબાઈલ પર એની અપડેટ મળતી રહેશે. 19 નંબરમાં લખેલું છે કે આમાં ઓનલાઈન જ ભરતી કરવામાં અરજી કરવામાં આવશે, એમાં ઓફલાઈન અરજી કે પત્ર વ્યવહાર માન્ય નહીં ગણવામાં આવે. એની જાણકારી તમને www.ahmedabadcity.government.in માં મળતી રહેશે. 20 નંબરમાં ઉમેદવારોએ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ માટે સ્વખર્ચે આવવાનું રહેશે. પસંદગીની પ્રક્રિયા અધિકારો સક્ષમ સત્તા દ્વારા નક્કી થયેલ.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ સિલેક્શન કમિટી મ્યુનિસિપલ કમિશનર સાથે અબાધિત રહેશે અને આ કમિટી મ્યુનિસિપલ કમિશનરનો આકારણી રહેશે. 22 નંબરમાં પસંદગી પામેલ ઉમેદવાર નિમણૂક સત્તાધારી ઠરાવી શરતોને આધીન રહેશે. 23 નંબરમાં ઉમેદવારે ઓનલાઈન અરજીમાં કોઈપણ વિગત ખોટી દર્શાવેલ હશે અથવા ભરતી પ્રક્રિયાના કોઈપણ તબક્કે ખોટી માલુમ પડશે તો તે રદ કરવામાં આવશે અને પાસિંગ સ્ટાન્ડર્ડ લાયકીએ ગુણ મેળવેલ હશે તો પણ એની ઉમેદવારી રદ ગણાશે. અને ભવિષ્યમાં પણ ઉમેદવાર નિમણૂક સમયે રજૂ કરેલ જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત વય જાતિ પુરાવા ખોટા માલુમ પડશે, શંકાસ્પદ જણાશે તો યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ આવા ઉમેદવારની પસંદગીથી નિમણૂક થયેલ હશે તો કોઈપણ તબક્કે નિમણૂક રદ કરવામાં આવશે. શરત નંબર 24માં જણાવવામાં આવ્યું છે કે સીધી કે આડકત રીતે સ્ટાફ સિલેક્શન કમિટીના સભ્યો પર લાવવામાં કોઈપણ પ્રકારનું દબાણ એને ગેરલાયકાતમાં પરિણમશે. 25 નંબરમાં જણાવવામાં આવ્યું છે કે આપેલ જાહેર ખબર કોઈપણ કારણોસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેવા સંજોગમાં રદ કરવાનો નિર્ણય જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો રહેશે. સદર ખાલી પડેલ જગ્યાઓની ભરતી પ્રક્રિયા રોસ્ટર નિયમને આધીન કરવામાં આવશે. 27માં લખેલું છે કે આવેલ અરજીઓની સંખ્યાને ધ્યાનમાં લઈને આગળની ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારને માન્ય ગણવા અંગે નીતિ નક્કી કરવા માટે પણ કોર્પોરેશનનો નિર્ણય આખરી ગણાશે. ત્યારબાદ 28 નંબરમાં જણાવવામાં આવ્યું છે કે તમામ સંવર્ગો પર સીધી ભરતી નિમણૂકો એમાં જે ફિક્સ પગારનો જે નિયમ છે એ ગુજરાત સરકારના નિયમ પ્રમાણે જ